जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हवे आपणे बधी जे पेशी हती एनी वात करी, सिंगल सिंगल पेशी। हवे आवे है संयोजक पेशी। बधी पेशीओ एकी साथे हळी मळीने कार्य करती होय, बराबर। तो संयोजक पेशीमां वरी कई पेशी आवे अने एनुं कार्य वरी केवी रीतने थई शके छे, केवा एना लक्षण छे, ई आपणे हवे जाणवानुं है। तो के संयोजक पेशी एटले शुं, बराबर। तेनुं लक्षण, आंतरकोषीय द्रव्य अने प्रकारनी माहिती आपो। संयोजक पेशी एटले के बे पेशीओ के अंगो वच्चे पूरण के जोडाण सांधी, बराबर। बे पेशीओनुं जोडाण होय, बे के बेथी वधुनुं जोडाणथी जे कंई कार्य थतुं होय एने शुं कहेवामां आवे? संयोजक पेशी। लक्षण, पेशीना कोषो एकबीजा साथे ओछा जोडायेला अने तेमनी वच्चे आवेला વધારે પ્રમાણમાં આંતરકોષીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે। જે પેશીના કોષો છે એ એકબીજા સાથે શું હોય છે? ઓછા જોડાયેલા હોય છે। કોષો બહુ જોડાયેલા નથી હોતા, પણ આખી પેશીની જ રચના એકબીજા સાથે જોડાયેલી હોય છે। અને વચ્ચે જે આંતરકોષીય અવકાશમાં જે દ્રવ્ય રહેલું છે એ કેવું રહેલું હોય છે, બરાબર। અને એ આ સંયોજક પેશીમાં બધા જની અંદર આંતરકોષીય અવકાશ એટલે કે ખાલી જગ્યા, કોરી જગ્યા, બે કોષો વચ્ચેની જગ્યા, એ જગ્યામાં શું રહેલું હોય છે? તો કે આધાર આપતું દ્રવ્ય રહેલું હોય, ગોઠવાયેલું હોય। આંતરકોષીય આધારક દ્રવ્ય, એ દ્રવ્ય રહેલું હોય તો સાચું, લક્ષણમાં આપણે જોયું, પણ શું રહેલું હોય? તો કે તેમાં જેલી જેવું પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય, બરાબર। કેવું હોય? તો કે જેલી જેવું પ્રવાહી, જેલી ચોકલેટ જેવું પ્રવાહી, ઘનતા ધરાવતું, બરાબર, થોડુંક વજનવાળું, બરાબર। અને કેવું? બરડ, ચિગમ જેવું, તૂટે નહીં, લાંબુ થઈ શકે પણ તૂટે નહીં। આંતરકોષીય આધારક દ્રવ્યની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ રહે છે। આવી રીતે જેવું વર્ક હોય એવી રીતે એ પરિવર્તન કરી શકે, એવી રીતે આ સંયોજક પેશી બધી ગોઠવાયેલી હોય છે। અને સંયોજક પેશીમાં કઈ કઈ પેશી? તો કે રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુ તટક પેશી, મેદપૂર્ણ પેશી। હવે તમને એમ થાય કે સાહેબ હાજી 1-7 આવડે આ રચના હે, રુધિર, અસ્થિ, આ 2-3 વસ્તુ વિશે તો આપણે જાણીએ કે રુધિર એટલે લોહી થાય, અસ્થિ એટલે હાડકાં થાય, પણ બીજા બધા આપણે જાણતા નથી। તો આ જે 1-7 ભાગ, રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુ ઘટક પેશી કે મેદપૂર્ણ પેશી, આ હાથે હાથ પેશી વિશે આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો હોય, એના લક્ષણ અને કેવી રીતે એ સંયોજક પેશીથી જોડાયેલી અને એનું કામ શું હોય, એ હાથે હાથ પેશી વિશે અભ્યાસ કરવાનો હોય, બરાબર। એક ટૂંકમાં આકૃતિ જોઈ લ્યો તમે, પછી આ હાથે હાથ પેશી વિશે આપણે ચર્ચા કરી, બરાબર, એક પછી એક પેશી આપણે લેતા જાય। આકૃતિમાં તમે જોઈ શકો છો વચ્ચોવચ્ચ સૂર્યલું હોય, હાડકાં જેને શું કહેવામાં આવે? અસ્થિ, બરાબર, અને સાંધા હોય એને કાસ્તી કહેવામાં આવે। તો આ બધી વસ્તુ છે, અને ફરતી કો રખડતું હોય એ બધું શું? તો કે લોહી, બરાબર। અને સ્નાયુ એટલે કે જે આપણને ઓર્ડર આપે છે, જેના કારણે બધી જ પેશીઓ વર્ક કરી શકે છે, બરાબર, એને શું કહેવામાં આવે? સ્નાયુ। તો આવી રીતે આખી આખી રચના આપણી ચાલુ રહીએ। જો આપણને આ રચના જે આપણને બતાવીએ ની શેની બતાવીએ? કોણીના ભાગની, હાથના ભાગની રચના આપણને અહીંયા બતાવી। તો અહીંયા શું રહેલું છે? તો કે હાથે હાથ પેશી અહીંયા રહેલી છે, પણ કેવી રીતે? તો કે સંલગ્ન સાથે જોડાયેલી છે, જેથી આને નામ કેવું આપવામાં આવ્યું? સંયોજક પેશી, આ સાથે સાથ પેશી, સંયોજન રીતે સંલગ્ન સાથે જોડાયેલી છે, બરાબર। હવે આપણે એક પછી એકનો અભ્યાસ કરવાનો છે, જેમાં શું રહેલું હોય, બરાબર, એ આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે। તો પહેલાં આવશે ટૂંક નોંધ, રુધિર, આપણે 1-7 અભ્યાસ કરવાનો, પહેલાં પહેલાં આવી ગયું રુધિર। રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે। રુધિર એક સંયોજક પેશી જેવું જ કામ કરે છે। રુધિરના કણ હોય ને તો એમાં હજારો કણ રહેલા હોય, રુધિરમાં કેવા કેવા કણ રહેલા હોય ને એ આપણે 9મામાં 10મામાં ભણી ગયા। અત્યારે આપણે ભણવામાં આવે કે એમાં સાહેબ તાટકણ રહેલા હોય, રુધિર રસ રહેલો હોય, રક્તકણ રહેલા હોય, એ બધાના થોડા થોડા આપણને કામે ખબર છે, પણ કોઈ એવો ડોક્ટર થયું કે લોહી એને બનાવી દીધું? લોહી આપણાથી બની શકે નહીં,
શરીરની અંદર ખોરાક જાય, ઓક્સિજન જાય, આ બધી વસ્તુના કારણે જ, આ બધા આપણા ખોરાકના કારણે જ લોહી બની શકે. એ આપણા શરીરની તાકાત છે લોહી બનાવવાની, બાકી આપણે આપણી હાથે લોહી બનાવી શકીએ નહીં. લોહી એકબીજામાં ટ્રાન્સફર કરી શકીએ પણ લોહી બનાવવું આપણા માટે અશક્ય છે, બરાબર. કારણ કે હજારો તત્વો એની અંદર રહેલા છે, એ તત્વો આપણે બનાવી શકતા નથી, એ શરીરની રચના કરી શકે. રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે. રુધિર રસમાં શું રહેલું હોય, બરાબર, તો કે તે પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે, તેમાં પ્રોટીન અને NaCl મીઠું રહેલું હોય છે, બરાબર. અને રુધિર કોષમાં શું રહેલું હોય, તો કે એમાં રુધિર કોષો, લાલ રુધિર કોષો, વિવિધ પ્રકારના શ્વેત રુધિર કોષો અને ત્રાટક કણ તરીકે રુધિર રસમાં નિલંબિત હોય છે. હવે આમાં કોક કોક તત્વોના નામ આપણને આપી દીધા. જેમ તમે બાયોલોજીમાં વરી પાછું 11-12માં બાયોલોજી ભણો ને, તો લોહી વિશે પણ જેવા જેવા તત્વો ઝીણા ઝીણા છે એના વિશે પણ તમને જાણવાની મજા આવે અને એના એના વિશે આગળ જાણવાનું આવે, બરાબર. આપણે તો આમાં 2-3 વસ્તુનો જ ઉપયોગ થાય, બરાબર. ત્રાટક કણ છે તો આપણા શરીરમાં કોઈ પણ રોગ પ્રતિકારક શક્તિ, જેને કહી શકાય, કોઈ પણ રોગ આપણા શરીરમાં એન્ટર થાય તો ન થવા દઈએ, એના માટે લડત કોણ આપે, તો કે આ ત્રાક કણ. રુધિરની અંદર આ બધા દર્શાવેલા છે તે પ્રકારો જ છે. હવેનું કામ શું, તો કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, શ્વસન વાયુઓ, શરીરમાં પચેલા ખોરાક, અંતસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરે છે. હવે આ લોહીના તત્વનું કામ શું, તો કે ઓક્સિજન લઈ આવે બહારથી અને બધાય કોષને જમાડી આવે અને વરી કોષ પાસેથી વધારાની વસ્તુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ બધાય પાસેથી લઈ આવે અને બહાર ફેંકી દે. આ બધું આપલે કરવાનું કામ કોણ કરે, રુધિર, બરાબર. તો હવે આવે છે અસ્થિ. અસ્થિ એટલે શું, હાડકું, બરાબર. આપણું આખું શરીર ટટ્ટાર ઊભું હોય તો એ શેના કારણે, હાડકાના કારણે. ટટ્ટાર ઊભું રહી શકે તો એ શેના કારણે, હાડકાના કારણે. શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપતી સંયોજક પેશી એટલે શું, તો કે અસ્થિ. કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે, આથી આ પેશી કઠણ અને મજબૂત હોય છે. હવે આમાં શું રહેલું હોય, કેલ્શિયમ અને ફોસ્ફરસથી આ અસ્થિ બનેલી છે. હાડકાનું નિર્માણ કેવી રીતે થાય, તો કે કેલ્શિયમ અને ફોસ્ફરસથી. આપણને ચૂનામાંથી કેલ્શિયમ મળી શકે, બરાબર. તો આ બધી વસ્તુ કેલ્શિયમ અને ફોસ્ફરસનું નિર્માણ કરી અને હાડકાનું નિર્માણ થયેલું છે, તો આ હાડકા છે એ બહુ કડક હોય, બરાબર, જે એમ સારી રીતે તૂટી પણ શકે નહીં, બરાબર. જ્યારે માણાનો મૃતદેહ થઈ જાય ને, બરાબર, ત્યારે આપણે એને બાળીએ, બરાબર, માણસને અગ્નિ સંસ્કાર કરીએ, ત્યારે હાડકા, કોક કોક હાડકા, ખોપરીના હાડકા અગ્નિના કારણે પણ બળતા નથી, એટલા મજબૂત હોય છે. તો આ કેલ્શિયમ અને ફોસ્ફરસથી બધું બનેલું હોય. કાર્ય, તે શરીરમાં મુખ્ય અંગોને આધાર આપે છે તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે. જો સ્નાયુ પેશી આની સાથે જોડાયેલી છે. અને હાડકાનું બીજું કામ શું, તો કે આખે આખા શરીરને આધાર આપે.